નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ધરતીપુત્રમાં। ગુજરાતવાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, ફરી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને મિત્રો, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। તો બીજી તરફ મિત્રો, બંગાળની ખાડી અંદર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને ગુજરાત તરફ આ પ્રેશર આવતા મિત્રો, રાજ્યની અંદર ફરી ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। તો બીજી તરફ મિત્રો, અરબી સમુદ્રની અંદર પણ એક ડિપ્રેશન સક્રિય થવાને કારણે સમગ્ર રાજ્યની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ માહોલ વચ્ચે મિત્રો, રાજ્યના મોટાભાગના તાલુકાઓની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। ખાસ કરીને મિત્રો, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ મધ્ય ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, આ સિસ્ટમ દરમિયાન ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ બંગાળની ખાડીની અંદર સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ થકી રાજ્યની અંદર ફરી મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે તે જોવા મળશે। આમ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી સિસ્ટમ બની છે। આ બંને વરસાદી સિસ્ટમને કારણે રાજ્યભરની અંદર મિત્રો વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને મિત્રો કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, રાજકોટ, જામનગર, સુરત, દ્વારકા, તાપી, નવસારી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, વલસાડની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, દરિયાની અંદર પણ મોટો કરંટ જોવા મળી રહ્યો છે, તેને કારણે મિત્રો આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આમ સૌરાષ્ટ્રનો મિત્રો દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે। ખાસ કરીને મિત્રો, દરિયાની અંદર ભારે ભારે ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ઓગસ્ટ મહિનાની અંદર પણ આ સાર્વત્રિક વરસાદ છે તે વરસતા રહેશે। તો મિત્રો, આ વિડિયાની અંદર આટલું જ। જય હિન્દ।